ટીવી ન્યૂઝ માં આપ સૌ દર્શક મિત્રોનો હાર્દિક સ્વાગત છે. હું કાજલ જગદાળે. તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. તેલંગાણામાં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. એઆઈએમએમ ના પ્રમુખ અઝદુદ્દીન ઓવિસીએ સોમવારે કોંગ્રેસમાં મોટો આરોપ લગાવ્યો છે. અહીં નિર્મલમાં એક રેલી સંબોધિત કરતા ઓવિસીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ આ જગ્યાએ રેલીને રદ કરવા માટે 25 લાખ રૂપિયા ઓફર આપી હતી, પરંતુ તેમણે કહ્યું હતું કે હું એ પૈકીનો માણસ નથી જે વેચાઈ જાય. ઓવિસીના આ આરોપ કોંગ્રેસ પાર્ટી તરફથી પણ જવાબ આપ્યો છે. કોંગ્રેસ નેતા અફઝલે કહ્યું કે ઓવિસી અને બીજેપી એક જ સિક્કાની બે બાજુ છે. બીજેપી પણ રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરુદ્ધ બોલે છે. ઓવિસીએ માત્ર બીજેપીની મદદ કરવા માંગે છે. તેમણે કહ્યું કે આ પ્રકારનો આરોપ લગાવીને ઓવિસી તેમને રેલીના ચર્ચામાં લાવવા માંગે છે. આ બધું નિરાધાર છે.